નાંદોદ અને ડેડિયાપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જિલ્લાના અંદાજે કુલ રૂપિયા 1,383.29 લાખના ખર્ચે 78,500 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાયના લાભોનું કરાયું વિતરણ. આ પ્રસંગે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અનેક વિવિધ યોજનાઓના સઘન અમલીકરણ થકી આદિવાસી સમાજ પણ અન્ય વિકસિત સમાજની હરોળમાં આવે તે દિશામાં નક્કર પગલાં લીધા છે. ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસે મને કહેતા આનંદ થાય છે કે આખા વિશ્વમાં આજે આ દિવસની ઉજવણી થઈ રહી છે. આ ધરતીના જે મૂળ નિવાસી છે તેઓ ધરતીની પ્રકૃતિના પશુઓ પક્ષીઓની પૂજા કરી તેમાં પણ ભગવાનને જુએ છે. તેઓ મારા આદિવાસી ભાઈ બહેનોના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના વર્ષ 2007થી શરૂ કરી હતી, જે વર્ષ 2021 સુધી તેના પ્રથમ તબક્કામાં ચાલી હતી. આ યોજનાનો બીજો તબક્કો શરૂ થયો છે, જેના ભાગરૂપે આજે અલગ અલગ યોજનાઓ થકી લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવનાર છે. નર્મદા જિલ્લામાં આજે થયેલી વિશ્વ આદિવાસી ઉજવણીમાં નાંદોદ વિસ્તારના 35,740 જેટલા લાભાર્થીઓને 510.70 લાખના લાભોનું વિતરણ કરાયું હતું, જ્યારે દેડિયાપાડા વિસ્તાર માટે યોજાયેલા કાર્યક્રમમાં 43,030 જેટલા લાભાર્થીઓને રૂપિયા 872.59 લાખ જેટલી માતબર રકમના વિવિધ લાભો મળી. તેની સાથોસાથ રાજ્યકક્ષાના જાલોદ ખાતે યોજાયેલા કાર્યક્રમના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અંદાજે રૂપિયા 13,833.59 લાખના ખર્ચની જિલ્લાની અગર અને જરવાણી જૂથ પાણી પુરવઠા અને રૂપિયા 2,855.87 લાખના ખર્ચે સાગબારાની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઓનલાઈન વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત તથા રૂપિયા 23,003.59 લાખના ખર્ચે કરજણ ડાબા કાંઠા ભાગ 2 જૂથ પાણી પુરવઠા યોજનાનું ઓનલાઈન વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર એટલું જ નહીં પણ સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવ સમાન નર્મદા જિલ્લાના વડા મથકે નિર્માણ પામી રહેલા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના લોગોનો મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. આજે ગુજરાત રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે બધા જ જિલ્લાઓમાં આજે ઉજવણી થઈ રહી છે. 27 જગ્યાએ આજે એનું સેલિબ્રેશન છે. આજે મુખ્યમંત્રી દ્વારા પણ દાહોદ જિલ્લામાં ચાલોદ ખાતે આની ઉજવણી ચાલુ છે. કરોડોના કામોનું લોકાર્પણ પણ થયું છે, સાથે સાથે જે લાભાર્થીઓ છે એમને લાભ પણ આપવામાં આવ્યા છે. આજે મારું રાજપીપળા ખાતે આવવાનું થયું છે, નાંદોદ તાલુકામાં. આજે ખાસ કરીને આજે અહીંથી તિરંગાનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે પાર્ટી દ્વારા, અને ખૂબ મોટી સંખ્યામાં લોકો 25 રૂપિયા આપીને તિરંગો પણ લઈ રહ્યા છે. સૌને આદિવાસી